कई दुनिया में खोवाई गया भाई। ये काय नहीं भाई, आप भी मगज मारी कर रहे हैं केम भाई? हूं छू से काय नहीं भाई, आ चार दिन पछी तारे भाभी नो बर्थडे छे तो एने आ वक्त गिफ्ट में घड़ियाल मांगी छे होना नहीं। होना नहीं घड़ियाल? हां मैं बाप आया पैसा मांगा તે બાએ ના પાડી દીધી। આ મોટા ભાઈને કીધું ને તો મોટા ભાઈ મને કે બાને કે બા તને મારા બાની તને ખબર છે ને આવ શીખણા છે અને ઘડિયાર પણ આપવી પડે। વરમાં એક દી બર્થડે આવે યાર, તને ખબર તો છે ને તારી ભાભીનો। તારે બીજું કઈ ટેન્શન તો નથી ને ખાલી પૈસાનું જ છે ને? બાપા પૈસાની જ મગજ મારી છે ભાઈ, તારા ભાભીના શોખ બધા ઊંચા અને પૈસા કમાવામાં કાંઈ નથી। મોટા ભાઈને પૈસા વારે ઘડે કેટલીક વાર કહેવું યાર, શરમ આવે આપણને પછી। મારી વાત સાંભળ, હું બોલ, તારો મેન મુદ્દો પૈસાનો છે બરોબર? હા, મારો એક મિત્ર હતો રોડ પર માવા વેચતો, રોડ પર ક્યારેક ક્યારેક તો ખાધા વગરનો હોઈ જતો। એ વ્યક્તિ અત્યારે સ્કોર્પિયો, ફોર્ચ્યુનિયર, ઓડી કે જેવા આપણને નામે હરખા ન આવડે એવી ગાડીમાં અત્યારે ફરે છે। આવી મોટી મોટી ગાડીઓમાં રખડે છે બરોબર, અને એની આગળ પાછળ 50 વ્યક્તિઓ હોય છે। થાઈલેન્ડ ની 3-4 છોકરીઓ એની આગળ પાછળ હોય છે અત્યારે। તું શું ખાય ને આવું? હું તો દરરોજ ખાવ એ જ ખાવ, અત્યારે 2 પેક મારીને આવ્યો છું, પણ પેક માર્યો હોય ને ત્યારે કોઈ દિવસ માણસ છે ને કોઈ દી ખોટું નથી બોલતો। તું મને એ કે પહેલા કે આ એટલું બધું એની પાસે આવ્યું ક્યાંથી? આ માવા વેચીને આવ્યું? માવામાંથી શું મળે, નશો મળે? હું તને એ જ તો કહું છું, તને તો મારી વાત સાંભળ। પછી એણે છે ને માવા પછી એણે ચાલુ કરો દારૂનો ધંધો। આ માવા વેચતો હતો ને એમાં કાંઈ નો ઉકાળી ગયો, પછી આ દારૂનો ધંધો કર્યો। ફક્ત 6 મહિનાની અંદર આટલું સાધન, બંગલા, 8 ફાર્મ કે જેની કિંમત કરોડો અબજોમાં છે એટલી તો એની પ્રોપર્ટી છે, અને અત્યારે એ વ્યક્તિ અહીંયા નથી, અત્યારે યુએસમાં છે। અત્યારે હા, અત્યારે એનો ધંધો તો અત્યારે અહીંયા ચાલુ જ છે હજી પણ। એટલા બધા રૂપિયા કમાણો હોય? નશામાં બધું છે મને ખબર છે, હું નશો કરું ને એટલે 2-3 દિવસ ખાવી નહીં ને તો હાલે, પણ નશા વગર ન હાલે, મારી તો તને ખબર જ છે ને એ વાત સાચી, તારી તો કોને આખા ગામને ખબર છે, તું મને કહે છે હું તને શું કહું? હા, એને આપણે મળવું હોય અને આ ધંધો આપણે ચાલુ કરવો હોય તો થાય ખરો? અરે હું કામ ન થાય ભાઈ, મેં તો તને ભાઈ માન્યો છે ને એટલે તને આ પ્લાન આપું છું, અને બીજું કાંઈ ટેન્શન નથી। પોલીસ સ્ટેશન આપણી એવી ઓળખાણ છે ને કે એમાં કાંઈ ઘટે જ નહીં। બહારથી ગાડી કદાચ પોલીસવાળાની આવે ને તો પેલા આ પોલીસ સ્ટેશનથી ફોન આવે કે અત્યારે બંધ કરી દો દારૂ વેચવાનું, બહારથી ચેકિંગ આવે છે એટલે આપણે ખાલી 1 કલાક બંધ કરી દેવાનું, પછી 1 કલાક પછી પાછો મેળો ને ભરાયા જ જાય, જામી જ જાય બરોબર? તું મારી વાત સાંભળ, આ આપણે ધંધો ચાલુ કરવો છે કારણ કે આપણે છે ને પૈસા જ બનાવવા પડે એમ છે ભાઈ, પૈસા સિવાય ઉધાર નથી, તો આનો કંઈક આઈડિયા કર, એને આરો કોન્ટેક્ટ કરીને આપણે ધંધો ચાલુ કરી દેવો છે। કરવી પાકું? પાકું પાકું, જો તારા સભ્ય બધી આપણી ઓળખાણ છે, તમને તારે જરી કંઈ ટેન્શન નહીં લેવાનું, બસ આપણે એ જ જોઈએ। મારે તો તારી માથે ટેન્શન ન આવવું જોઈએ બરોબર, મારે તો ક્યાં કોઈ આગળ કે પાછળ છે, બસ મને તો 1 ક્વાર્ટર મળી જાય ને। જો આ ધંધો મારે ચાલુ થઈ જાય ને તારે રોજ 1 ક્વાર્ટર મારે અહીંયાથી લઈ જવાનું, બીજું બોલ। વાહ ભાઈ વાહ, બીજું તો તને ખબર તો છે। સારું તો હવે આપણે જઈ, તો આનું ક્યારે ગોઠવવું આપણે મળવાનું? કાલે જ જાવી પાકું? પાકું કાલે જઈ, આ ધંધો આપણે જેમ બને વહેલી તકા ચાલુ કરી દેવો છે બરાબર? સારું હાલ ચાલ નીકળી, તો કામ કરી દેવો, ટેન્શન નહીં લેતો હવે, હસતો રહેજે। હા સારું હાલ મળીએ પછી, હા ભાઈ। બોલ બોલ,
હજુ હમણાં જ હું હજી ચા પીને બેઠી. હા હો બોલને. અરે ક્યારે આવે તું? બસ આવું આવું કર્યા કર, તું આવતી જ નથી. ઉભી રે, પછી ફોન કરું તને. હા પછી કરું છું. હેલો આબા કામિની, ઓલી રાધીન પાછી રૂમમાં મૂકી દે. હા રૂમમાં પૂરી દે, એનો બાપ આવે છે. હા બંધ કર. હા એ અશોકભાઈ, એ આવો આવો આવો, બેહો બેહો. થાકી ગયો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ આજ અચાનક આવું થયું? અચાનક તો કાંઈ નહીં, હું કેટલા દિવસથી મારી દીકરીને ફોન કરું છું, પણ કોઈ ફોન ઘરમાં તમારું ઉપાડતું નથી, નથી દીકરીનો મેળાપ થતો. મને આજ થયું, મારો જીવ બહુ ડૂબાતો હતો. મેં કીધું આજ તો મારી દીકરીને મળવા જવું જ છે. અશોકભાઈ, એમાં એવું છે કે અમારે અહીંયા છે ને નેટવર્ક પ્રોબ્લેમ છે, એ ટાવર પકડાતોય નથી, આ એટલે ફોન નહીં લાગતો હોય. બાકી તો છે ને જો મારો 24 કલાક ફોન ચાલુ જ હોય. એવું હોય, એવું હોય. બાયુમાના ફોન છે ને, વોડાફોનના છે ને જૂના, એટલે ડબલા થઈ ગયા હવે બધા. એ તો મગજમાંથી જ નીકળી ગયું. હા મારી દીકરીને બોલાવો ને. એ હા, એટલા જ મોઢું ને જ જોયું બિચારીનું. એનો હાદે નથી હેંભો. મેં બેસી રે, અવાજ નહી કરતું. ચૂપ પડી રહ્યા હું. જો જરા પણ આવાજ આવ્યો ને તો આવી બની તારી. ચોપ અંદર પૂરી રાખી સાડી. કામ ચોર થઈ ગઈ છે એક નંબરની. બાલ જ કેવું પડશે મારે. અરે અશોકભાઈ, એક જરાક મને ફોન કરીને આવ્યા હોત તો. એ રાધી છે ને હમણાં જ બહાર ગઈ, અને એ બજારે ઘણું બધું એનું ને અમારું ને ઘરનું બધું લેવા ગઈ છે, અને રાતે છે ને મોડી આવવાની છે. હવે તમે ક્યાં સુધી બેસશો? એના કરતાં છે ને થોડાક દી પછી આવો ને, પણ ફોન કરીને આવજો. પણ તમારો નંબર મારી પાસે ન હોય એટલે મેં મારી દીકરીને ફોન કર્યો હતો. મારા નસીબ જ ફૂટેલા છે. મારી દીકરીને જોવાની મળવાની કેટલી ઈચ્છા હતી મારી. હે ભગવાન. અરે ફોન કરીને આવ્યા હોત ને તો હું એને ન જવા દેત ને. એકાદ કલાકમાં નહીં આવી જાય? એ ના, એ રાતે મોડી આવવાની છે. જો રસોઈ હમણાં હું કરવા જાઉં છું અંદર. હે ભગવાન, મારે પાછો ધક્કો થયો બેન. અને છે ને હવે ટાંગા કામ નથી કરતા, થાકી જવાય છે. અહીંયા પેલા પાદરે ઠેક રિક્ષાવાળા ઉતારે ને, તમારી સોસાયટી બહુ અંદર, અને મકાન તો કેટલું અંદર, આ ટાવર નથી પકડાતો તમારે. નથી પકડાતો, એ તો મકાન છે. આ મારા ભાઈ છે ને આ મકાન વગડામાં લીધું કહેવાય આને તો. અરે જો જ્યાં અંજળ લખ્યા હોય ત્યાં જ લેવાય ને. હાલો હવે હું છે ને રસોઈ કરવા જાઉં છું, અને તમે છે ને થોડાક દી પછી આવજો ને, કાં તો હું તમને ફોન કરીશ. હો ને પાણી તો કોઈ ભાવ પૂછતું નથી. સારું વેવાણ, તમે જાઓ તમારું કામ પતાવો ને હું એક બે દિવસ પાછો આવે. એ જય શ્રી કૃષ્ણ. એ ધીરે ધીરે ધીરે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ હા હાચવીને જાજો. હો ક્યાંથી એ આવીને ટપક્યો? છોડીને મળવાનું થાય છે લે. જોઈ ન હોય ભાળી ન હોય એમ. રાધી, એ રાધી, આમ બાર આવો હવે બહુ થયું. શું છે આ બધું? અને આવા ખોટા પલપલિયા પાડવાના નથી, જા ઘરના કામ બતાવ બધા. ખાલી એક વખત મને મારા પપ્પાને મળી લેવા દીધી હોત તો. એક વર્ષ થઈ ગયું એમનું મોઢું નથી જોયું. આટલા વર્ષથી એનું મોઢું જોતી હતી ને, હવે જોવાની કાંઈ જરૂર નથી. કરો ઘરના કામ. ઉભા ઉભા જોયા નથી કરવાનું. આમ જા જામ.
રૂપિયા પૈસા પૂરા છે ને? પૂરા. માલ કેવો લાગ્યો? બાકી માલ માં કોઈ ફરિયાદ તો નથી ને? બીજી બે પેટી મોકલજો. બે પેટી જોઈએ છે? કેમ ભાઈ? સારું સારું ચાલો, બીજા કોઈને જરૂર તો કેવરાજો બધા. સારું ચાલો મળીએ ભાઈ. ચાલ આપણે બીજાનો વહીવટ થતા થઈ ચાલ. શું ભાઈ બોલો બોલો, મજામાં? કેમ છે? મજા મજામાં. પૈસા આવી ગયા? પૈસા તો આવી ગયા પણ માલમાં ફરિયાદ હતી ભાઈ. દાસભાઈ, અરે ભાઈ, માલ બરાબર નહોતો. કોઈ દિવસ એવું બને જ નહીં. હું ફરિયાદ હતી માલમાં? ઠીક નહોતો, માલમાં ફરિયાદ હતી ભાઈ. અરે યાર, એમાં એવું છે ને કે આ જૂનો માલ પડેલો હતો, અને જેટલો માલ જૂનો થાય ને એટલો નશો વધારે ચડે. નશો ચડ્યો હોય છે? ચડ્યો તો નશો ચડ્યો તો બસ, તો પછી પીવારે નશ્યારે મતલબ રાખો ને, માલ નડી જ છે. લ્યો, જૂનું એટલે હોનું. બરાબર.